કર્યા પછી કોઈ વ્યાસજીને પૂછ્યું કે બાબા આ બધા જ શાસ્ત્ર, આ બધા વેદ, આ બધા પુરાણ, આ બધા ઉપનિષદ, આ બધાનો એક લીટીમાં સાર સમજાવવો હોય તો શું? સાર લીંબુ નીચોવ્યા પછીની ખટાશ રમેશ પટેલ, સંપૂર્ણ લીંબુ નીચોવી નાખ્યા પછીનું સત્વ. હું આજે સવારે જ ચર્ચા કરતો, લીંબુ કાપી નાખો અને એને તમારા હાથમાં જેટલી તાકાત હોય એમથી નીચોવી નાખો, જેટલી તાકાત હોય. અને તમારો હાથ થાકી જાય પછી ઓલું લીંબુ નીચોવાનું મશીન આવે ને, ઓલું પકડ જેવું હોય ને, ચીપીઓ, એનાથી દબાવો. પછી એક પણ ટીપું એમાંથી રસ નીકળે? હા કે ના? નહીં. છતાં જીભ ઉપર મૂકો તો ખટાશ લાગે. આનું નામ છે સાર, ભૂત સાર. આનું નામ છે સત્વ. કોઈ વ્યાસજીને પૂછ્યું, બાબા તમે બધું જ લખ્યું છે, કોઈ વિદ્યા, કોઈ વિધા, કોઈ સિદ્ધાંત, કોઈ ઉપક્રમ, કોઈ ક્રમ, કોઈ કથા, કોઈ ઘટના છોડી નથી. મહાભારત, યન્ન ભારતે તન્ન ભારતે, લ્યો આટલું બધું લખ્યું છતાં આ બધાનો એક સાર, ભૂત સાર, લીંબુ નીચોવ્યા પછીની ખટાશ, બુંદ છે અંતિમ બુંદ, બધું ભેગું કરીને એક સાર કેવો હોય તો તમે શું કહી શકો? ત્યારે ભગવાન વ્યાસે કહ્યું છે કે આ જગતમાં મેં બધું જ લખ્યું છે, પણ આ બધાનો મારે માત્ર સાર કહેવો હોય તો હું એટલું જ કહી શકું. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્, બે જ વાક્ય કીધા. કયા કયા? પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ્. આ જગતમાં બીજાના કલ્યાણ માટે વિચારવું આના સમાન કોઈ પુણ્ય નથી, અને બીજાને પીડા આપવી એના સમાન કોઈ પાપ નથી. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, ભુષુંડી મહારાજ બોલ્યા છે ખગરાઈની સામે, ગરુડજીની સામે. જ્યારે ગરુડજીને પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પરહિત સરિસ, આ જગતમાં બીજાના હિતનું વિચારવું એના સમાન કોઈ ધર્મ નથી. પર પીડાસમ નહીં અધમાય, પર પીડાસમ નહીં અધમાય. મળેલી સત્તાનો અર્થ એ નથી કે તમે બીજાને પીડા આપો. હા, અત્યારે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, પછી એ પરિવારમાં સત્તા મળી હોય, સમાજમાં સત્તા મળી હોય, રાષ્ટ્રમાં સત્તા મળી હોય, રાજ્યમાં સત્તા મળી હોય કે વૈશ્વિક સત્તા મળી હોય, અત્યારે સત્તાનો ઉપયોગ માત્ર ને માત્ર બીજાને પીડા આપવા માટે થાય છે. વહુ હોય ત્યાં સુધી ડાઈ ડમરી થઈને રે. હું તમારી કોઈની વાત નથી કરતો, હું બીજા ગામની વાત કરું. વહુ હોય ત્યાં સુધી ડાય ડમરી થઈને રહે, પણ ઈ વહુને ત્યાં વહુ આવે અને આને સાસુની સત્તા મળે. અચ્યુતમ કેશવ, સત્તાનો મતલબ એમ નથી કે તમે બીજાને પીડા આપો.